ગુજરાતના તમામ રિક્ષાવાળા ભાઈઓને ખાસ વાત કરું છું કે તમામ રિક્ષાવાળા મારી આ વાત સાંભળે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ઓછામાં ઓછું ચોવીસથી ત્રીસ રૂપિયા સુધીનું કરવેરો હોય છે એક લીટર પેટ્રોલ પુરાવો તો ચોવીસ રૂપિયા સરકાર લે છે પરંતુ સરકાર રિક્ષાવાળાને કશું નથી આપતી ગુજરાતમાં ચૌદ લાખ પેસેન્જર રિક્ષાવાળાઓ છે તો એની સાથે બાર લાખ ભારવાહક રિક્ષાઓ ચલાવનારા છે તો ગુજરાતમાં પચીસ લાખ રિક્ષા ચલાવનારા પરિવારો રિક્ષાઓને કારણે ગુજરાત ચલાવનારા પરિવારો છે જેટલું કમાય છે એટલા પૈસા તો એ સરકારમાં કરવેરાના ભરે છે પણ રિક્ષાવાળાને વીમાનું કવચ નથી મળતું રિક્ષા લેવા માટે કોઈ લોન મળતી નથી કોઈ સહાય મળતી નથી એને ટેકાનું ભાડું પણ મળતું નથી અને એના બાળકો જે છે હંમેશા ગરીબ રહે છે મજૂર રહે છે ગેરેજોમાં કામ કરતા હોય છે રિક્ષા ચલાવતા હોય છે ચાયની લારી ઉપર કામ કરતા હોય છે એનું કારણ એ છે કે ગુજરાતમાં પચીસ લાખ રિક્ષા ચાલક ભાઈઓ સૌથી વધુ કરવેરો ભરે છે જેટલો કમાય છે એટલા જ પૈસા એ સરકારની તિજોરીમાં ભરે છે મિત્રો રિક્ષાવાળા ભાઈઓ હોય કે નાના મજદૂર ભાઈઓ હોય એના બાળકો હંમેશા દુઃખભરી જિંદગી જીવે છે અને આ જિંદગીમાંથી મુક્તિ જોઈતી હોય તો ગુજરાતના તમામ રિક્ષાવાળા ભાઈઓ જે રોજ બે પાંચ લીટર પેટ્રોલ પુરાવીને બે પાંચ લીટર ડીઝલ પુરાવીને જે ગુજરાત ચલાવે છે તમામ રિક્ષાવાળા ભાઈઓએ રાજકીય પક્ષોને નાબૂદ કરવા તન મન ધનથી કામ કરવાનું છે તમારી સાથે પેસેન્જર હોય તમારા પાસ આસપાસ કોઈ હોય તમે જ્યાં પણ હોય તો રિક્ષાવાળા ભાઈઓનો નમ્ર વિનંતી કરું છું કે એમના વિસ્તારમાં માત્ર અપક્ષ ઉમેદવારને જ મતદાન થવું જોઈએ અને એક પણ રાજકીય પક્ષના ઉમેદવારને મતદાન કરવું નહીં જેથી કરીને શિક્ષણ આપણે મફત મેળવી શકીશું રોજગાર મળશે અને આવા પચીસ લાખ રિક્ષાવાળા ભાઈઓ જો સો ટકા સક્રિય થશે તન ધનથી સક્રિય થશે તો ગુજરાતમાં એક પણ રાજકીય પક્ષની સરકાર નહીં આવે અને એક પણ રાજકીય પક્ષના ઉમેદવારને મતદાન ન થાય એની રિક્ષાવાળાઓ કાળજી લેશે જેથી કરીને ગુજરાતના તમામ રિક્ષાવાળાઓને એમના પરિવારને વીમા કવચ મળશે એના બાળકોને ગણવેશ મળશે એના બાળકોને ભોજનની વ્યવસ્થા મળશે એમના બાળકોને તમામ પ્રકારના પાઠ્યપુસ્તકો મફત મળશે અને એના પરિવારને જીવન વીમાનું અને અન્ય અકસ્માત વીમાનું કવચ આપવામાં આવશે કારણ કે જો અપક્ષ ઉમેદવારોની સરકાર બનશે અને એના માટે ગુજરાતના તમામ રિક્ષાવાળાઓ તન ધનથી કાર્ય